નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડેમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. સામાજિક વિજ્ઞાનનો પાઠ 5, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. ધોરણ 10ની અંદર જે શરૂઆતના પાઠ છે સામાજિક વિજ્ઞાનના, એ ભારતના વારસાને રિલેટેડ છે, જેમાં વારાફરતી આપણે એક એક વારસો, હસ્તકલા, સંસ્કૃતિ, ત્યારબાદ ચિત્રકલા, એ પછી સાહિત્ય, એનો વારસો, આ બધું જોયું. હવે ટેકનોલોજી અને વિજ્ઞાનનો વારસો જોઈએ. તો પાઠની અંદર પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રનો વારસો, જેમાં ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા એટલે કે ચિકિત્સા વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર, આટલા મુદ્દાઓને આપણે કવર કરવાના છે. તો વિડીયોની શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ દર્શાવો. માનવ જીવનમાં એનું શું મહત્ત્વ છે? તો વિજ્ઞાન એટલે શું? તો કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. અને ટેકનોલોજી એટલે શું? તો કે ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. જે તમારી પાસે વ્યવસ્થિત જ્ઞાન છે એને વ્યવહારમાં કેવી રીતે લાગુ કરવું એને કહેવાશે ટેકનોલોજી. તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા સંશોધનો એણે વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે. પહેલાં જ્યારે વ્યક્તિ પગપાળા ચાલીને જતો તો એક સ્થળથી બીજા સ્થળનું અંતર ખૂબ જ વધારે લાગતું. એ પછી પ્રાણીઓને પાળતા શીખ્યો અને તેનો સવારીમાં ઉપયોગ કર્યો, એટલે કે ઘોડે સવારી, તો અંતર ઘટ્યું. એ પછી પૈડાની શોધ થતાં ગાડા, રથ એનો વિકાસ થયો અને અંતે યંત્રો વગેરેની શોધ થતાં આજની ફોર વ્હીલ વગેરે તથા વિમાન જેવા સાધનો એ અસ્તિત્વમાં આવ્યા. તો આ બધાને કારણે શું થયું? તો કે જે બે દેશો વચ્ચેનું અંતર છે એ ખૂબ જ ઘટી ગયું. એટલે કે ભૌગોલિક રીતે તો દેશો ત્યાં જ છે, પરંતુ જે સમય ટ્રાવેલિંગમાં જતો હતો એ ઘટી ગયો. દેશ વિદેશ વચ્ચેના આંતરવ્યવહાર એને પણ એમણે સરળ બનાવ્યો છે. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાર્યો છે અને નવો અભિગમ પેદા કર્યો છે. જ્યારે આ બધું નહોતું ત્યારે શું થતું? તો જે તે વિસ્તારના લોકો પૂરતું એ મર્યાદિત હતું, એટલે કે કૂવામાંના દેડકા જેવી પરિસ્થિતિ હતી. કૂવામાં રહેલા દેડકાને એમ થાય કે આટલી દુનિયા છે, પરંતુ એ બહાર નીકળે તો ખબર પડે એવું વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રના વિકાસને કારણે થયું. એટલે કે બે દેશો વચ્ચે સહકારની ભાવના વધી અને નવા અભિગમો પણ પેદા થયા. વિશ્વના રાષ્ટ્રો એ વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ પ્રત્યે અભિમુખ થયા છે. જે વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસ છે એના કેટલાક માઠા પરિણામો દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે આપણે 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટે જે લિટલ બોય અને ફેટ બેન એ નામના જે બોમ્બ ફોડવામાં આવ્યા, આ બે બોમ્બને કારણે અણુશક્તિનો પરિચય પણ થયો અને વિજ્ઞાનની વિધ્વંસક શક્તિ એનાથી પણ સુપેરે પરિચિત થયા. તો આ બધાને અંતે ત્યારબાદ દરેકે રાષ્ટ્રએ ચિંતન અને મનન કર્યું કે વિશ્વ શાંતિની ખાસ જરૂર છે, પરંતુ હાલનું જે વાતાવરણ છે કે જે ચીનમાંથી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો, તો એ પરિસ્થિતિને જોતા કદાચ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગે તો પણ નવાઈ નહીં. પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો. તો ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, શલ્ય ચિકિત્સા એટલે શું? તો કે ઓપરેશન કરવું વગેરે, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર, આ બધા શાસ્ત્રો એ વિજ્ઞાનને રિલેટેડ છે. તો એમની અંદર પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધી અને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે. આ ઉપરાંત ભારતે અર્વાચીન યુગના જે સંશોધનો છે એના દ્વારા પણ સિદ્ધ કર્યું છે કે આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે. એટલે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ, સભ્યતા વગેરે છે અને એના દ્વારા જે કંઈ પણ મૂલ્યો આપવામાં આવ્યા છે, એ દરેકે દરેક મૂલ્યો એ સમયે તો જેટલા પ્રસ્તુત હતા એટલા હાલના અર્વાચીન સમયમાં પણ પ્રસ્તુત છે જ. આને તમે સારી રીતે ઓળખો છો. આજે આપણા મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ, જેમણે શૂન્યની શોધ કરી, અને બેકગ્રાઉન્ડમાં તમે આપણું સૂર્યમંડળ જોઈ શકો છો. તો સૂર્યમંડળ એટલા માટે કે આ વ્યક્તિએ પૃથ્વી પર બેઠા બેઠા જ કોઈ પણ વૈજ્ઞાનિક સાધનની મદદ વગર રેતીમાં ગણના કરીને દર્શાવેલું કે કયો ગ્રહ સૂર્યની ફરતે ચક્ર પૂરું કરવામાં તથા પોતાની ધરી પર ભ્રમણ પૂરું કરવામાં કેટલો સમય લે છે. અને એ જે ગણના કરેલી છે એ ગણનાને નાસાના વૈજ્ઞાનિકોએ જ્યારે કમ્પ્યુટર પર ચકાસી તો 0.001% ડિફરન્સથી જે આર્યભટ્ટની ગણતરી છે એ પાર ઉતરેલી કસોટી પરથી. એટલે સાબિત થાય છે કે એ લોકો પણ ત્યારે સારું એવું ટેકનોલોજીનું નોલેજ ધરાવતા હતા. જે આજના પાશ્ચાત્ય દેશો એટલે કે અમેરિકા વગેરે જે દેશો છે, ભારત કરતાં પશ્ચિમે આવેલા છે, બધાને કેવા કહેવાશે? પાશ્ચાત્ય દેશો. તો ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળ પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે
છે અને આ વાત સત્ય હકીકત છે કે જેટલી બીમારીઓ વગેરેનો ઉલ્લેખ આયુર્વેદમાં છે એની દવાઓ પોસિબલ છે, જેનો ઉલ્લેખ નથી એની દવાઓ પોસિબલ નથી. આ વસ્તુ તમે લખીને રાખજો. અને જેટલી પણ ટેકનોલોજીઓ છે, આજે તમે એમ કહો છો વિમાન, તો વૈમાનક શાસ્ત્ર નામે આખો ગ્રંથ એ પ્રાચીન ભારતના સમયમાં નોંધાયેલો પણ છે અને આ ગ્રંથની અંદર 82 પ્રકારના વિમાનોનું વર્ણન થયેલું જોવા મળે છે. અને હાલ જે તમે રામાયણ સિરિયલ જોઈ રહ્યા છો તો એમાં જે પુષ્પક વિમાન છે, જે રાવણે સીતાના હરણ માટે ઉપયોગ કરેલું, તે પુષ્પક વિમાન શું હતું? તે આજની વિમાન ટેકનોલોજી જ હતી. તો તમને ખ્યાલ આવશે કે કેટલી ટેકનોલોજીમાં એ લોકો ત્યારે પાવરફુલ હતા. હવે આપણો જે વારસો છે એની આગળ વાત કરીએ તો પ્રાચીન ભારતમાં ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. તો પ્રાચીન ભારતમાં જે ધાતુ વિદ્યા હતી તેમાં સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે, એટલે કે જેને આપણે હડપ્પીય સંસ્કૃતિ કહીએ છીએ, તો ત્યાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવેલી છે, જે એક હાથ કમર ઉપર છે તે પ્રકારની. એ પછી કુશાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ એ પણ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે, તો એ પણ ધાતુની બનેલી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો પણ તૈયાર થયા હતા. અને આ જ સમય દરમિયાન, એટલે કે ચોલ રાજાઓના સમય દરમિયાન, મહાદેવ નટરાજ એટલે કે તાંડવ કરતા શિવ, એમનું જે શિલ્પ છે એ જગત વિખ્યાત શિલ્પ છે. અને આ શિલ્પ આજે ક્યાં છે? તો કે ચેન્નઈ તમિલનાડુના સંગ્રહાલયમાં સંગ્રહિત થયેલું છે. એટલે તમે જે જુઓ છો એ બધી પ્રતિકૃતિ છે, ઓરિજિનલ શિલ્પ ક્યાં છે? ચેન્નઈના સંગ્રહાલયમાં. ચેન્નઈના સંગ્રહાલયમાં ધનુર્ધારી રામની ધાતુ પ્રતિમા પણ સંગ્રહિત છે. આ ઉપરાંત ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવદેવીઓ, પશુ પંખીઓ, હિંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સુડીઓ, કલાત્મક દીવીઓ એટલે કે નાના નાના દીવડાઓ, એ દરેકે દરેક ધાતુ શિલ્પોમાં મહત્ત્વના ગણાય છે. આપણા માટે આ દરેક વસ્તુ કોમન લાગે, પરંતુ જે તે સમયે એટલી ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી ન હોવા છતાં પણ આટલું પરફેક્ટ અને ઝીણું કામ એમણે કરેલું છે, તો એ જ વસ્તુ દર્શાવે છે કે એ લોકોનું ટેકનોલોજીમાં માઇન્ડ ખૂબ જ પાવરફુલ હતું અને તસુએ તસુનો ખ્યાલ એ લોકો રાખતા હતા. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો તો નાલંદા વિદ્યાપીઠ, જે આપણે પાઠ 4ના અંતમાં ડિસ્કસ કરેલી, તો એ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન એને વનસ્પતિ અને વનસ્પતિ ઔષધિઓની સાથે રાસાયણિક ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી. એટલે કે તે સમયની વનસ્પતિ ઔષધિ અને રાસાયણિક ઔષધ એટલે હાલના એલોપેથી, જે આપણે ડૉક્ટરો પાસેથી ટીકડા કેપ્સ્યુલ વગેરે લઈએ છીએ, એ બધા રાસાયણિક ઔષધો છે. ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય તેમને માનવામાં આવે છે અને રસ રત્નાકર તથા આરોગ્ય મંજરી નામના પુસ્તકો પણ એમણે લખેલા છે. પારાની ભસ્મ કરી અને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે. અહીં પારો એટલે કયો? તો થર્મોમીટરમાં જે પારો વપરાય છે, મર્ક્યુરી, એ મર્ક્યુરીની ભસ્મ, એટલે જે રીતે લાકડું સળગે અને છેલ્લે રાખ વધે છે, એમ ધાતુઓની ભસ્મ બનાવવાની ક્રિયાવિધિ પણ તેઓ જાણતા હતા અને એનો ઉપયોગ ઔષધ તરીકે વાપરવાની શરૂઆત એ આચાર્ય નાગાર્જુન દ્વારા થઈ હોવાનું મનાય છે. જે તમે સોના ચાંદી ચ્યવનપ્રાશ, શિયાળામાં ખાસ એની એડવર્ટાઇઝ ટીવી પર આવતી હોય છે, તો એ ચ્યવનપ્રાશમાં ચેલેન્જ આપવામાં આવે છે કે જે લોકો સાબિત કરી આપે કે અમારા ચ્યવનપ્રાશમાં સોનું અથવા ચાંદી નથી તો એમને મું માગ્યું ઇનામ મળશે. તો એ જે ચ્યવનપ્રાશની રેસીપી છે એ પણ ચ્યવન ઋષિએ આપેલી છે અને એમની અંદર જે સોના અને ચાંદીનો ઉપયોગ થાય છે એ શા માટે? તો મિત્રો, જે ઘરેણા પહેરવામાં આવે છે એ કંઈ શોભા કે આભૂષણ, શોભા કે શરીરની જે દેહલતા છે એને શણગારવા માટેથી નથી, પરંતુ એના માટેનું રાસાયણિક કારણ છે કે શરીરમાં જે પરસેવો વળે છે એ પરસેવાને કારણે એ ધાતુઓ એની સાથે થોડા ઘણા અંશે પ્રક્રિયા કરશે અને ત્યાંથી શરીરમાં એ દાખલ થાય છે. ખાસ કરીને તમે એ ઘરેણાઓના સ્થાન જુઓ તો ગળામાં, ત્યારબાદ પગની જે ઘૂંટી છે ત્યાં પહેરવામાં આવે છે, કાંડાઓમાં, કાનમાં છેદ કરીને, નાકમાં છેદ કરીને, તો દરેકે દરેકની પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. જો કાનમાં છેદ કરીને ઘરેણા પહેરવામાં આવે તો જે દમનો રોગ છે એ દમના રોગનો એટેક ઘણા ખરા અંશે અટકાવી શકાય છે. આ ઉપરાંત જે નાકમાં ઘરેણું પહેરવામાં આવે છે તો એના કારણે જે આપણી સાઇનસ કહેવાય, એ જે નસ છે એ વિંધાતી હોવાને કારણે સાઇનસનો દુખાવો પણ ઘણા ખરા અંશે ઓછો થઈ જાય છે. ગળાની અંદર આપણી થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, સૌરપેટી વગેરે આવેલી હોય છે, તો એને આ ધાતુઓને કારણે સારું એવું પોષણ મળી રહે છે. તો આ દરેકે દરેક પાછળ વૈજ્ઞાનિક કારણો રહેલા છે અને એ જ બતાવે છે કે તે સમયના લોકોને સારું એવું રસાયણનું પણ નોલેજ હતું. નાલંદા વિદ્યાપીઠ એને રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા તથા ભઠ્ઠીઓ પણ બનાવેલી હતી અને
રસાયણશાસ્ત્રના ગ્રંથો એમાં મુખ્ય રસ ઉપરસ દસ પ્રકારના વિષ વિષ એટલે જહેર વિવિધ પ્રકારના ક્ષાર અને ધાતુઓની ભસ્મનું વર્ણન પણ કરવામાં આવેલું છે. મિત્રો આ પ્રશ્ન તમને નાગાર્જુનને ધ્યાનમાં રાખીને પણ પૂછી શકાય. તો પ્રશ્ન એવો પૂછાય કે રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. તો પણ તમારે આટલું જ લખવાનું રહેશે અને પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન તો પણ તમારે આ જ જવાબ લખવાનો છે. ત્યારબાદ બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી 7.5 ફૂટ ઊંચી એવી 1 ટન વજનની તાંબ્ર મૂર્તિ એટલે કે તાંબાની બનેલી મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા એ પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂનાઓ છે. એટલે આ જે મૂર્તિઓ મળી આવી છે એનું તાંબુ આજે પણ એઝ ઇટ ઇઝ એટલે કે તે સમય જેવું હતું એવું જ છે. જ્યારે આજના સમયમાં આપણે તાંબાના વાસણો વગેરે ખરીદીએ છીએ તો જો એની થોડી પણ સાર સંભાળ રાખવામાં ન આવે તો એના ઉપર લીલા રંગનો ક્ષાર જામી જતો જોવા મળે છે. તો એ વસ્તુ બતાવે છે કે તે સમયની રસાયણ વિદ્યા કેટલી ઉત્કૃષ્ટ હતી. આ ઉપરાંત સૌથી બેસ્ટ ઉદાહરણ તો ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો જેને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીં ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત બીજો બંને અલગ છે. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ મૌર્ય વંશના સ્થાપક હતા, જ્યારે ગુપ્ત વંશના સ્થાપક શ્રીગુપ્ત, ત્યારબાદ ઘટોત્કચ, એ પછી ચંદ્રગુપ્ત પહેલો અને એ પછી ચંદ્રગુપ્ત બીજો અને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે. તેણે દિલ્હીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો વિજય સ્તંભ જે લોઢામાંથી બનેલો છે એટલે કે લોખંડમાંથી આમની ઊભો કરાવેલો છે અને આજ દિન સુધી એ ટાઢ તડકો વરસાદ વગેરેને ઝીલતો આવ્યો છે છતાં પણ એના ઉપર કાટ લાગ્યો નથી. તો આ બાબત પણ રસાયણ વિજ્ઞાન માટે એક આશ્ચર્યજનક બાબત છે અને દેશ વિદેશના વૈજ્ઞાનિકો એના પર સંશોધન પણ કરી ગયા છે. તો એ જે ટેકનોલોજી હતી એ ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાની હતી. મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર આપણે ફરી મળીશું બાકી રહેલી વિદ્યાઓ અને જે આપણા પ્રાચીન ઋષિમુનિઓ કે વૈજ્ઞાનિકો જે ગણો તે એમના વિશે ચર્ચા કરીશું. મીનવાઇલ PDF મેળવવા માટે અહીં દર્શાવેલી જે પ્રક્રિયા છે એને ફોલો કરી અને તમે WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો.